हेलो विद्यार्थी मित्रों, आज आप धोरण पांच विषय गुजराती में पुनरावर्तन त्रण नो भाग है त्रण जुवा एम पार्ट बार तेर ये लीधो है। आप बारमा पाठ में वोल्टेयर की बात करी थी और तेरमा पाठ में आंबेडकर की बात है, बराबर। तो पहला प्रश्न एक है कि नीचे की खाली जगह पूरो, तो खाली जगह अपने पूरीशो। वोल्टेयरे अगाउ खाली जगह तोड़ी नाखो, वोल्टेयरे अगाउ ने शू तोड़ी नाखो, तो के विक्रम एटले रेकॉर्ड। बीजू है कि एना पग खाली जगह था, एना बने पग के था तो के निष्क्रिय था, जे हाली चाली सके तेवा नता। आगर छे तीजो नंबर के आंबेडकरे स्त्रीओं ने शिक्षण प्रत्ये शू करी, आंबेडकर स्त्रीओं ने शिक्षण प्रत्ये शू कर्या, तो के अभिमुख करी। शू करी? अभिमुख, एटले के स्त्रीओं ने शिक्षण मळवू जोईए एना माटे एमणे अभिमुख करी स्त्रीओं ने। आगळ छे के स्त्रीओं ने खाली जगह करवानो अधिकार मळे ए माटे આંબેડકરનો આગ્રહ કયો હતો? શું મળે? તો કે મતદાન કરવાનું, સ્ત્રીઓને પણ મતદાન કરવાનો હક છે એવું પણ કહે છે, તો કે આંબેડકર કહે છે, આપણે આંબેડકરવાળા પાઠમાં જોયું હતું। આંબેડકરને ખાલી જગ્યા દૂષણનો અનુભવ હતો, આંબેડકર કેવા હતા? તો કે નીચ જાતિના હતા, એટલે એમને સામાજિક દૂષણનો એમને અનુભવ થયો હતો। એ રીતે હવે આગળ છે કે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો, દાબી ન શકાય તેવું, તો કે શું કહેવાય એને? તો કે અદમ્ય, સહેલાઈથી ન મળે તેવું એને શું કહીશું આપણે? તો કે દુર્લભ, જે સહેલાઈથી ના મળે એને આપણે દુર્લભ કહીશું। દર પખવાડિયે પ્રકાશિત થતું સામાયિક, તો દર પખવાડીએ એટલે પાક્ષિક કહેશે, શું કહેશે એને? પખવાડિયા જે પ્રોડક્ટ થતું હોય, પ્રકાશિત થતું હોય એને આપણે પાક્ષિક કહીશું। માન બતાવવા સરકાર તરફથી અપાતું સન્માન એને શું કહીશું આપણે? તો કે ઇલકાબ, ઇલકાબ મળે છે, ભારતરત્ન મળે છે। ડૉક્ટર આંબેડકર કેવા હતા? તો કે આપણે ભારતરત્ન મેળવેલ વ્યક્તિ હતા। ગુરુ દ્વારા અપાતો મંત્ર, ગુરુ જે આપણને મંત્ર આપે એને શું કહીશું આપણે? ગુરુ મંત્ર, શું કહીશું? ગુરુ મંત્ર। હવે આપણે આગળ બીજા થોડા સવાલ જવાબ છે, એક વાક્યમાં જવાબ લખવાના છે। તો પહેલો સવાલ છે કે બાળપણમાં વોલ્ટરને કયા રોગે ઘેરી લીધો હતો? તો કે વોલ્ટરને બાળપણમાં કેવો રોગ થયો હતો? જવાબ આપણે લખીશું કે બાળપણમાં વોલ્ટરને બાળ લખવાના રોગે ઘેરી લીધો હતો। બીજો સવાલ છે, માતાએ પુત્રને સ્ત્રી પ્રેરણા આપી હતી, વોલ્ટરની માતાએ વોલ્ટરને શું પ્રેરણા આપી હતી? તો કે જવાબ છે, માતાએ પુત્રને પ્રેરણા આપતા કહ્યું, તું હિંમત નહીં હારે તો તે જે ધારીશ તે કરી શકીશ। શું કહે છે એની માતા? તો કે તારી હિંમત હારવાની નથી, જો તું હિંમત નહીં હારું તો તું જે ધારીશ તે કરી શકીશ। આગળ છે ત્રીજો સવાલ કે ઊંચા કૂદકાની હરીફાઈ કયા શહેરમાં યોજાઈ હતી? વોલ્ટર જ્યારે ઊંચા કૂદકાની હરીફાઈ જોવા ગયો, પહેલીવાર જોવા ગયો ત્યારે ક્યાં ગયો હતો? તો કે ઊંચા કૂદકાની હરીફાઈ બોમંડ શહેરમાં યોજાઈ હતી। ચોથો સવાલ છે કે ડૉક્ટર આંબેડકરનું મૂળ નામ શું હતું? તો કે ડૉક્ટર આંબેડકરનું મૂળ નામ ભીમરાવ હતું। હવે આગળ પાંચમો સવાલ છે કે ડૉક્ટર ભીમરાવનો જન્મ ક્યાં થયો હતો? તો કે ડૉક્ટર ભીમરાવનો જન્મ મધ્યપ્રદેશના મહુ ગામમાં 14 એપ્રિલ 1891માં થયો હતો। આ હતું આપણું પાઠ 12 અને 13 નું રિવિઝન પુનરાવર્તન। થેન્ક યુ।